નબીપુરના 80 વર્ષીય વૃદ્ધ મહંમદ ઉમરજી ગુમ થવાનો મામલો ઉછીના નાના મુદ્દે મહિલાએ હની ટ્રેપમાં વૃદ્ધને ફસાવી હત્યા કરાવી હોવાનો થયો ખુલાસો. નબીપુર દસુ કોલોનીના 80 વર્ષીય મહંમદ ઉમરજી ચેતને ગામની સુમૈયા દાઉદ બાબુ પટેલને રૂપિયા 1.5 લાખ ઉછીના આપ્યા હતા. આ રૂપિયા પરત આપવા માટે સુમૈયાની બહેનપણી સુફિયા અજીજ અબ્દુલ્લા વોરા પટેલે ગત 30 જાન્યુઆરીએ વૃદ્ધને ફોન કરી સુમૈયાના ઘરે બોલાવ્યા હતા. વૃદ્ધ બપોરે 12 કલાકે પહોંચતા સુફિયાએ તેમને લલચાવી ઘરની પાછળ આવેલી ગેલેરીમાં જવાનો ઇશારો કર્યો હતો. વૃદ્ધ ગેલેરીમાં જતા સુમૈયાએ ઘરની બહાર નીકળી રેકી કરતા તેના સાગરિત મહેબૂબ ઇબ્રાહીમ દિવાન રિક્ષાવાળાને ઘરમાં બોલાવી લીધો હતો. દરમિયાન સુફિયાએ ગેલેરીમાં જઈ વૃદ્ધના કપડાં કાઢી લઈ તેમને બાથ ભરી લીધી હતી. ત્યારબાદ ઘરમાં સંતાઈ રહેલા મહેબૂબે વાયર વડે વૃદ્ધનું ગળું દબાવી ઠંડી કલેજે હત્યા કરી હતી. હત્યા બાદ તેમની લાશ ધાબળામાં વીટી કારની ડીકીમાં નાખી ઇટોલા નજીક આવેલા ઠીકરિયા બ્રિજ પર લઈ જઈ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધી હતી. પુત્ર મકબૂલે ચેતને પિતા ગુમ થયા અંગે બીજા દિવસે પોલીસને જાણ કરી હતી. પોલીસે 4 દિવસ સુધી નદીમાં શોધખોળ કર્યા બાદ પણ લાશનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જો કે સુમૈયાના ઘરના સીસીટીવી ફૂટેજમાં હત્યાની કડી મળતા નબીપુર પોલીસે 2 મહિલા સહિત 6 સામે ગુનો નોંધ્યો હતો. અલબત્ત વૃદ્ધની લાશનો હજુ કોઈ પત્તો મળ્યો નથી. હત્યાના કારસાને અંજામ આપનાર સુફિયા તેમજ તેના સાગરિતોને ઘરે સીસીટીવી લગાવેલા હોવાનો અંદાજો હોય તેમણે ઘટના પહેલા સીસીટીવીનો કેબલ કાપ્યો હતો, પરંતુ ભૂલથી સીસીટીવીના બદલે કેબલ ટીવીનો કેબલ કાપતા સીસીટીવી ચાલુ જ રહી ગયા હતા. ગઈ તારીખ 30 જાન્યુઆરી 2020ના રોજ નબીપુર પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ દાખલ થયેલી, જેની અંદર ગુમ થનાર મહંમદ ઉમરજી ચેતન કે જેઓ 80 વર્ષના છે અને તેઓએ એક સુમૈયાબેનને પૈસા આપેલા જે લેવા માટે થઈ અને તેઓ તેમના ઘરેથી 1.5 લાખ રૂપિયા જે આપેલા હતા એ લેવા માટે રવાના થયેલા અને ત્યારબાદ પરત નહીં આવેલા, જે અનુસંધાને નબીપુર પોલીસ સ્ટેશનમાં મિસિંગ દાખલ કરવામાં આવેલી. પોલીસે આ જાણવાજોગની તપાસ હાથ ધરેલી અને જે સુમૈયાબેનના ઘરે આ કાકા ગયેલા ત્યાં સીસીટીવી ફૂટેજ હતા. જે સીસીટીવી ફૂટેજની પોલીસે વિગતવાર તપાસ કરતાં સુમૈયાબેન પછી બીજા સુફિયાબેન છે જે બંનેની ત્યાં હાજરી હોય તેઓની પૂછપરછ કરતા અને સમગ્ર ફૂટેજ જોતા સુફિયાબેન સુમૈયાબેન આ બંને ભેગા મળી અને જે મહંમદ ઉમરજી ચેતન છે તેઓ પાસેથી લીધેલા રૂપિયા તેમને પરત ના આપવા પડે એ માટે તેમને સુમૈયાબેનના ઘરે બોલાવેલા. ત્યારબાદ એમને અગાઉથી રચી રાખેલ ગુનાહિત કાવતરાના ભાગરૂપે મહેમૂદ ઇબ્રાહીમ દિવાન એને બોલાવેલો અને ઘરની પાછળ જે ગેલેરીનો બાથરૂમનો ભાગ આવેલો છે ત્યાં કાકાને લઈ જઈ અને તેમનું આ ગળું દબાવી અને હત્યા કરેલી. ત્યારબાદ ડેડબોડીને એમણે ત્યાં રાખી મૂકેલી અને ડેડબોડીનો નિકાલ કરવા માટે એમણે પ્રયત્ન કરેલો, જે દરમિયાન આ સુફિયાબેને હુસેન અબ્દુલ્લા ઉમરજી શેરીને બોલાવેલો પણ તેણે ડેડ બોડીને ઉંચકીને લઈ જવાનો પ્રયત્ન કરેલો પણ તેનાથી એ નહીં થઈ શક્યું એટલે એ જતો રહેલો. ત્યારબાદ જે સુફિયાબેન છે તેમના પોતાના પતિને બોલાવી લાવેલા અને એક ઇન્ડિકા ગાડીની અંદર આ ડેડ બોડી કંબલની અંદર લપેટી અને પછી ડિક્કીમાં મૂકી અને આ ડેડ બોડીનો નાશ કરવાના ઈરાદે ઇટોલા ગામ આવેલું છે વર્ણામા પોલીસ સ્ટેશનની હદમાં, ત્યાં વિશ્વામિત્રી નદીની અંદર મગર રહે છે એવી આરોપીઓને જાણ હતી, જેથી આ ડેડ બોડી એમણે ત્યાં લઈ જઈ અને નાખી દીધેલી. જાણવાજોગની તપાસ દરમિયાન પોલીસે સ્થાનિક વહીવટીતંત્રની મદદ લીધેલી, સ્થાનિક તરવૈયાઓ NDRFની ટીમ એમની મદદ લઈ અને ડેડ બોડી શોધી કાઢવા માટેના પૂરતા પ્રયત્નો કરેલા પણ સઘન પ્રયત્નો 3 દિવસ સુધી કરવા છતાં ડેડ બોડી મળી આવેલી નહીં, પરંતુ જે મરણ જનાર છે તેના કપડાં પોલીસે રિકવર કરેલા છે અને પોલીસ પાસે હાલ જે પુરાવા ઉપલબ્ધ થયેલા છે એના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ 302, 201, 120B અને 114 મુજબનો ગુનો દાખલ કર્યો છે. 1.5 લાખ રૂપિયા જે આપેલા હતા એવું ફરિયાદીનું કહેવું છે. જે આરોપી બાઈ છે એમનું કહેવું એવું છે કે કાકાએ એમને જે પૈસા આપેલા હતા એ વ્યાજે આપેલા હતા. ના, એવી કોઈ વિગત આજ સુધી જણાઈ આવેલી નથી.